गुड मॉर्निंग, एम आई ऑडिबल? ओके, हाय इज माई स्क्रीन विजिबल? Okay, we will wait while Devang is joining. Just 2 minutes. Okay, Devang, am I audible? ओके, लास्ट लेक्चर में आपणे प्रोफिबस सुधी कम्प्लीट करेलू। प्रोफिबस में आपणे बेसिक प्रोफिबस शू छे, एमां कई टाइपना कनेक्टर यूज थाय छे, ए बधुं आपणे जोयुं तुं। ओके, प्रोफिबस एटले प्रोसेस फील्ड बस। ओके अंकित, तमे लई गया था झेरोक्स करावा, तो तमे बधाने नथी आपेलू मटेरियल? अंकित, ओके कोई वांधो नहीं, आज हूँ हमणाज पीडीएफ करीने तमने सेंड करी दऊं छूं। बराबर, कोई वांधो नहीं, पीडीएफ हमणा विद इन एन आवर तमने मोकली दऊं छूं। चैप्टर 2, चैप्टर 3 अने चैप्टर 4। ओके, कोई कोई वांधो नथी, हमणा ग्रुपमां मूकी दो। ओके, मने एम हतुं के तमे झेरोक्स करावा लई गया, तो तमे कदाच बधाने आपी देवाना हशो, एटला माटे मैं पीडीएफ नथी मोकली हजी सुधी। ओके चलो, कोई वांधो नहीं, आपणे लास्ट लेक्चरमां करेलू प्रोफिबस प्रोसेस फील्ड बस। प्रोफिबस शुं छे? इट इज एन इंटरनेशनल नेटवर्किंग स्टैंडर्ड। ओके, हवे प्रोफिबस जे छे एमां बे टाइपना डिवाइसेस सपोर्ट करे छे। ओके, प्रोफिबस नुं जे आगळ करेलू एनुं रिविजन नथी करावती हूँ, बराबर, बिकॉज आपणे हजी घणुं बधुं फिनिश करवानुं छे। ओके, Profibus uses a 9-pin D-type connector or 12mm quick disconnectors. એમાં number of nodes જે છે એ 127 સુધી limited હોય છે. Nodes આપણે last time વાત કરેલી, node એટલે શું હોય? નેટવર્કિંગમાં node એટલે એક joining point જ્યાંથી either અલગ અલગ devices સુધી branch out થતા હોય path, otherwise જ્યાં ઘણા બધા branch જે છે એનું terminating point હોય એને કહેવાય છે node. Okay? પ્રોફિબસ જે છે એ 24 કિલોમીટર સુધીનો ડિસ્ટન્સમાં કમ્યુનિકેશન સપોર્ટ કરે છે વિથ રિપીટર્સ એન્ડ ફાઈબર ઓપ્ટિક ટ્રાન્સમિશન. રિપીટર શું હોય? જે ડેટાને, જે તમારું સિગ્નલ છે, સોરી, જે તમારું સિગ્નલ છે એને એમ્પ્લિફાય કરે છે એન્ડ રીજનરેટ કરે છે. લોંગ ડિસ્ટન્સ સુધી જ્યારે તમે સિગ્નલ ટ્રાન્સમિટ કરતા હો, તો તમારું જે સિગ્નલ છે એ વીક પડી જાય છે ઓર કરપ્ટ થઈ જાય છે. તો એ જે વીક સિગ્નલ છે એને અગેન સ્ટ્રેન્ધન કરે છે કોણ? રિપીટર. ઓકે, એન્ડ સ્પીડ વેરીઇંગ ફ્રોમ 9600 BPS ટુ 12 MBPS, આટલી સ્પીડમાં એ ડેટા જે છે એને ટ્રાન્સમિટ કરી શકે છે પ્રોફિબસ. બરાબર, પ્રોફિબસ જે છે એમાં મીડિયમ એક્સેસ કંટ્રોલની બે મિકેનિઝમ છે, પોલિંગ એન્ડ ટોકન પાસિંગ. હવે પોલિંગ એન્ડ ટોકન પાસિંગ શું છે એ સમજવા માટે આપણે પહેલાં માસ્ટર અને સ્લેવ ડિવાઇસીસ સમજી લઈએ, એના પરથી હું તમને પોલિંગ એન્ડ ટોકન પાસિંગ સમજાવીશ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મીડિયમ એક્સેસ કંટ્રોલ એટલે શું? કે જે તમારો જે બસ જે છે, જે મેઇન જે તમારો ડેટા લાઇન છે, બસ છે, એને હરેક ડિવાઇસ એટ ધ સેમ ટાઈમ એક્સેસ ના કરી શકે.
બરાબર, એના માટેની મેથોડોલોજી હોય છે, એના માટે ટેકનિક્સ હોય છે, બરાબર. તો એવી જ એક મિકેનિઝમ છે પોલિંગ એન્ડ ટોકન પાસિંગ, બંને અલગ અલગ છે, એક પોલિંગ છે અને એક ટોકન પાસિંગ છે. ઓકે, અહીંયા સુધી ક્લિયર? મીડિયમ એક્સેસ કંટ્રોલ એટલે શું? જો આ આ બધી વસ્તુઓ તમારે અગેન સિક્સ્થ સેમેસ્ટરમાં રિપીટ થશે, આ બધું અગેન ત્યારે રિપીટ થશે, ત્યારે શું હશે, થોડુંક ડીપલી તમારે આમાં જાણવા મળશે. અહીંયા શું છે, જસ્ટ આપણે એક ઓવરવ્યૂ જોઈએ છે. બટ તમને કોઈ પૂછે કે મીડિયમ એક્સેસ કંટ્રોલ શું હોય, તો તમને ખબર પડવી જોઈએ કે મીડિયમ એક્સેસ કંટ્રોલ એટલે શું, બરાબર. હવે આપણે જે ડિવાઇસીસ છે, એ જે મેં તમને કીધું પહેલાં, આપણે એ સમજીએ, એના ઉપરથી આપણે પોલિંગ એન્ડ ટોકન પાસિંગ સમજશું. પ્રોફિબસ જે છે એ બે ટાઈપના ડિવાઇસ સપોર્ટ કરે છે, માસ્ટર એન્ડ સ્લેવ. કદાચ તમે વર્ડ સાંભળો હોય સ્લેવ, સ્લેવ, સ્લેવ અને માસ્ટર, તમે આઈ થિંક વર્ડ સાંભળેલો હશે. વોટ ડઝ ઇટ મીન? કે જે માસ્ટર ડિવાઇસીસ છે એની પાસે બધો કંટ્રોલ હોય, અને જે સ્લેવ ડિવાઇસીસ જે છે એ શું કરે છે, માસ્ટર ડિવાઇસીસના ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરે છે. આઈધર એ કોઈ ડેટા મંગાવે છે કે પછી એને કોઈ કમાન્ડ આપે છે, એને કહેવાય છે સ્લેવ ડિવાઇસીસ. અને માસ્ટર ડિવાઇસીસ કયા? જેની પાસે આખી બસનો કંટ્રોલ હોય, કે પછી એ સ્લેવ ડિવાઇસીસને કોઈ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવા માટે કમાન્ડ કરી શકે છે, બરાબર. ધીસ ઇઝ માસ્ટર એન્ડ સ્લેવ. આ વસ્તુ સમજાણી? ઓકે, તો હવે એવું નથી હોતું કે એક જ માસ્ટર ડિવાઇસ હોય કે એક જ સ્લેવ ડિવાઇસ હોય. એક માસ્ટરની અંડર ઘણા બધા સ્લેવ ડિવાઇસીસ ફંક્શન કરતા હોય, અને એવા જ કેટલા બધા માસ્ટર્સ હોય, બરાબર, માસ્ટર ડિવાઇસીસ હોય. બીજી એક વસ્તુ, એવું જરૂરી નથી કે એક સ્લેવ ડિવાઇસ છે એને એને એક જ માસ્ટર ડિવાઇસ કંટ્રોલ કરી શકે. એક સ્લેવ ડિવાઇસને એક કરતાં વધારે માસ્ટર ડિવાઇસ પણ કંટ્રોલ કરી શકે છે, બરાબર. માસ્ટર ડિવાઇસીસ કંટ્રોલ ધ બસ વેન દે હેવ ધ રાઇટ ટુ એક્સેસ ધ બસ. દે મે ટ્રાન્સફર મેસેજીસ વિથ ઓર વિધાઉટ રિમોટ રિક્વેસ્ટ. ધીઝ આર રિફર્ડ ટુ એઝ એક્ટિવ સ્ટેશન્સ. ઓકે, માસ્ટર ડિવાઇસીસ જે છે એનો બસ પર કંટ્રોલ હોય છે. એને સી, આપણે શું કીધું, દેર કેન બી મલ્ટિપલ માસ્ટર્સ, બરાબર. તો હરેક માસ્ટર ડિવાઇસનો પોતાનો એક ટર્ન હોય, જ્યારે એને ડેટા સેન્ડ કરવો હોય અથવા ડેટા રિક્વેસ્ટ કરવો હોય ત્યારે એ બસની ઉપર પોતાનું એક્સેસ લઈ શકે છે. એન્ડ એ જે છે મેસેજીસ ટ્રાન્સફર કરી શકે છે વિથ ઓર વિધાઉટ એની રિમોટ રિક્વેસ્ટ. રિમોટલી એને કોઈ ડેટા માટે રિક્વેસ્ટ આવેલી હોય કે પછી એને કોઈ કમાન્ડ મેસેજ સેન્ડ કરવો હોય, એ માસ્ટર ડિવાઇસ જે છે એ કરી શકે છે. માસ્ટર ડિવાઇસીસને બીજું એક નામ પણ આપવામાં આવેલું છે, એક્ટિવ સ્ટેશન્સ, બરાબર. એના પછી વાત કરીએ સ્લેવ ડિવાઇસીસ. સ્લેવ ડિવાઇસીસ શું હોય? દે આર ટિપિકલી ધ પેરિફેરલ ડિવાઇસીસ, દેટ ઇઝ ટ્રાન્સમીટર્સ, સેન્સર્સ એન્ડ એક્ચ્યુએટર્સ. અહીંથી તમને આઈડિયા આવ્યો સ્લેવ ડિવાઇસીસ એટલે કેવા ડિવાઇસ? ટ્રાન્સમીટર્સ છે, સેન્સર્સ છે, એક્ચ્યુએટર્સ છે. હવે સેન્સર્સની વાત કરીએ તો સેન્સરનું કામ શું હોય? જે કાંઈ બી સિગ્નલ છે એને સેન્સ કરવું. એનીથિંગ, તમે ટેમ્પરેચર મેઝર કરો છો, લેવલ મેઝર કરો છો, ફ્લો મેઝર કરો છો, વાઇબ્રેશન મેઝર કરો છો, એનીથિંગ. સેન્સરનું કામ શું હશે? ખાલી એ જે કાંઈ બી પેરામીટર એને ચેક કરવાનો છે એને સેન્સ કરે છે, બરાબર. ટ્રાન્સમીટરનું કામ શું છે? તો કે સિગ્નલ જે છે એને પ્રોપર ફોર્મમાં કન્વર્ટ કરીને એને ટ્રાન્સમિટ કરે છે, મોકલે છે આગળ. એક્ચ્યુએટર શું છે? સપોઝ આપણે વાલ્વની વાત કરીએ તો એમાં વાલ્વ શું કરે છે? વાલ્વને જ્યારે કોઈ કંટ્રોલર કમાન્ડ આપે છે કે વાલ્વ ઓપન ક્લોઝ કરવાનો છે, તો એ એક્ચ્યુએટરના થ્રુ એ કામ થાય છે, બરાબર. તો આ બધાને કેવા કહેવાય? સ્લેવ ડિવાઇસ, બીકોઝ દે ઓનલી એક્ઝિક્યુટ સમ પર્ટિક્યુલર ફંક્શન્સ એને જ્યારે કમાન્ડ આપવામાં આવે ત્યારે. આ વસ્તુ સમજાય છે? બેઠું મગજમાં? આઈ વોન્ટ આન્સર્સ ફ્રોમ એવરીવન. દેવાંગ, અંકિત, ઓકે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. માસ્ટર એન્ડ સ્લેવ ડિવાઇસીસ તમને સિક્સ્થ સેમેસ્ટરમાં પણ અગેન આવશે. આઈ થિંક તમારે પીએલસીમાં પણ કદાચ આવતું હશે, પીએલસીમાં નહીં, સોરી, ડીસીએસ સ્કાડામાં આવશે તમારે અગેન. આપણે સિક્સ્થ સેમેસ્ટરનો સબ્જેક્ટ છે આઈડીસી, એમાં આવે છે માસ્ટર સ્લેવ ડિવાઇસીસ. તો આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ કે માસ્ટર ડિવાઇસ કોને કહેવાય અને સ્લેવ ડિવાઇસીસ કોને કહેવાય, બરાબર. તો માસ્ટર ડિવાઇસીસ જે છે એ સ્લેવ ડિવાઇસ પાસે આઈધર કોઈ ડેટા માટે રિક્વેસ્ટ મોકલી શકે છે, અધરવાઇઝ એને કોઈ પ્રોસેસ માટે કોઈ કમાન્ડ જે છે એને સેન્ડ કરી શકે છે, બરાબર. આને કહેવાય માસ્ટર એન્ડ સ્લેવ ડિવાઇસ. હવે
ઓકે, બીજી એક વસ્તુ કે જે સ્લેવ ડિવાઇસીસ જે છે, દે મે એકનોલેજ રિસીવ્ડ મેસેજીસ ઓર એટ ધ રિક્વેસ્ટ ઓફ માસ્ટર્સ ટ્રાન્સમિટ મેસેજીસ ટુ ધેટ માસ્ટર. મેં શું કીધું કે એને જે કંઈ બી મેસેજીસ ટ્રાન્સમિટ કરવામાં આવતા હોય થ્રુ ધ માસ્ટર, એ એને એક્સેપ્ટ અને એકનોલેજ કરી શકે છે સ્લેવ ડિવાઇસીસ. અધરવાઇઝ જ્યારે માસ્ટર કોઈ ડેટા મંગાવે છે ત્યારે એ માસ્ટર ડિવાઇસને પર્ટિક્યુલર ડેટા જે છે એ સેન્ડ કરે છે સ્લેવ ડિવાઇસીસ. બરાબર. સ્લેવ ડિવાઇસીસનું બીજું નામ છે પેસિવ સ્ટેશન્સ. ઓકે અંકિત, તમે નો કેના માટે કીધું છે? સમજાણું છે કે નથી સમજાણું? હા, શું નથી સમજાણું અંકિત? તમે તમારો માઇક્રોફોન ઓન કરીને બોલી શકો છો, કોઈ વાંધો નહીં. અંકિત, સેકન્ડ પોઈન્ટ મેડમ, આ સ્લેવ ડિવાઇસીસ વાળો. હા હા, ઓકે ઓકે. જુઓ, આપણે શું વાત થઈ કે માસ્ટર ડિવાઇસ કેવા ડિવાઇસ હોય? જેની પાસે બધું એક્સેસ હોય, જેની પાસે બધો કંટ્રોલ હોય. બરાબર. હવે સ્લેવ ડિવાઇસીસના આપણે એક્ઝામ્પલ લીધા, ટ્રાન્સમિટર્સ, સેન્સર્સ એન્ડ એક્ચ્યુએટર્સ. હવે સેન્સરની વાત કરીએ આપણે, તો સેન્સરનું કામ શું હોય કે એને જે કોઈ બી પેરામીટર કે વેરિયેબલ ચેક કરવા માટે ત્યાં મૂકેલું છે એ ખાલી એને સેન્સ કરે છે. બરાબર. હવે સેન્સર્સમાં કદાચ તમે ટ્રાન્સડ્યુસર લગાવેલું હોય એની સાથે કન્જંક્શનમાં, તો ટ્રાન્સડ્યુસર શું કરશે? એ પર્ટિક્યુલર ક્વોન્ટિટીને ખાલી કન્વર્ટ કરશે. પણ બેઝિકલી સેન્સરનું કામ કેટલું? તો ખાલી જે તે વેરિયેબલ છે એને મેઝર કરવાનું. બરાબર. એનીથિંગ, ટેમ્પરેચર હોય, લેવલ હોય, એનીથિંગ. બરાબર. આપણે અત્યારે જે કોરોના આટલું થયું છે તો એના લીધે આપણે પહેલાં એક ટેમ્પરેચર સેન્સર બધી જગ્યાએ રાખે છે. બરાબર છે. તો એ ટેમ્પરેચર સેન્સર શું કરે છે? જસ્ટ આપણું ટેમ્પરેચર કેટલું છે આપણને એ બતાવે છે. એના સિવાય એનું બીજું કંઈ ફંક્શન છે નહીં. જસ્ટ એક એક્ઝામ્પલ છે. ઓકે. સિમિલરલી આપણે એક્ચ્યુએટર્સની વાત કરીએ તો તમે લોકો સીસીમાં વાલ્વ ભણો છો. બરાબર. વાલ્વ ઇન એક્ચ્યુએટર્સ. તો એક્ચ્યુએટર એમાં શું કરે છે? ખાલી વાલ્વને ઓપન ક્લોઝ કરવા માટે છે. બરાબર. એના સિવાય એનું બીજું કંઈ ફંક્શન હોતું નથી. બરાબર. તો આવા બધા જે ડિવાઇસીસ છે એને કહેવાય છે સ્લેવ ડિવાઇસ. સ્લેવ ડિવાઇસીસનું કામ શું છે કે સપોઝ આપણે એક્ચ્યુએટર્સની જ વાત કરી લઈએ કે આપણે એક ટેન્ક છે, આપણે એનું લેવલ મેન્ટેન કરીએ છીએ, તો વાલ ઓપન ક્લોઝ કરવો કે ના કરવો એ એક્ચ્યુએટર ડિસાઇડ નહીં કરે. એ કોણ ડિસાઇડ કરે છે? કંટ્રોલર. બરાબર. વાલ ક્યારે ઓપન કરો, ક્યારે ક્લોઝ કરો એ કોણ ડિસાઇડ કરે છે? તો કે કંટ્રોલર. કંટ્રોલરને ડેટા કોણ પહોંચાડે છે કે લેવલ કેટલું છે? તો કે સેન્સર. સેન્સર સેન્સ કરે છે ટ્રાન્સમીટર થ્રુ, એને ટ્રાન્સમિટ કરે છે એન્ડ કંટ્રોલર સુધી એ ડેટા પહોંચે છે કે ભાઈ ધીસ ઇઝ ધ લેવલ ઓફ ધ ટેન્ક. હવે વાલને ઓપન કરવો કે ક્લોઝ કરવો. ઓકે. એન્ડ ઓપન કરો કે ક્લોઝ કરો એનો કમાન્ડ કોણ આપે છે? તો તમારો કંટ્રોલર. કંટ્રોલર કોને કમાન્ડ આપે છે? એક્ચ્યુએટરને. આખું લિંક થાય છે. કહેવાનો મતલબ શું? સેન્સર્સ કયો, એક્ચ્યુએટર્સ કયો, ટ્રાન્સમીટર્સ કયો, એનું કામ શું છે? જે તે ક્વોન્ટિટી એને મેઝર કરવાની છે એ ખાલી એને મેઝર કરે છે. ઇટ ડઝ નોટ ટેક એની ડિસિઝન ઓફ ઇટ્સ ઓન, કે પછી એને પાસે કોઈ એવો કંટ્રોલ હોતો નથી. મેઇન બધો કંટ્રોલ કોની પાસે હોય છે? તો કે તમારા કંટ્રોલર પાસે. બરાબર. તો એને કહેવાય છે માસ્ટર ડિવાઇસ. અને સ્લેવ ડિવાઇસ એટલે કેવા ડિવાઇસ? જેનું કામ ખાલી એને કોઈ કમાન્ડ આપવામાં આવે તો એ જે છે એ મેસેજીસ, એનો સ્પેસિફિક ડેટા જે કંઈ બી મંગાવેલો હશે એ મેસેજીસ એ ટ્રાન્સમિટ કરશે. કોને? માસ્ટર ડિવાઇસને. એન્ડ એને કોઈ મેસેજ આપવામાં આવે છે તો ખાલી એને એકનોલેજ કરે છે. હવે સમજાણું અંકિત? ઓકે. તો આ છે માસ્ટર એન્ડ સ્લેવ ડિવાઇસીસ. હવે આપણે વાત કરીએ પોલિંગ એન્ડ ટોકન પાસિંગ. બહુ ડિટેલમાં આપણે સમજવાનું નથી પોલિંગ એન્ડ ટોકન પાસિંગ, બીકોઝ આપણે સિલેબસમાં નથી. પણ જસ્ટ એક તમને જસ્ટ એક આઈડિયા આવે એના માટે તમને સમજાવું છું કે
પોલિંગ એટલે શું કે જ્યારે સપોઝ તમે ચાર જણા એક ગ્રુપમાં બેઠા છો, જસ્ટ એક એક્ઝામ્પલ, એન્ડ એ તમે ચાર લોકો જે છો એ અલગ અલગ સ્ટેશન છો. સપોઝ તમે ચાર સ્ટેશન છો, હવે સ્ટેશન વન ને સ્ટેશન થ્રી પાસે કઈ મેસેજ છે કે નહીં એ પૂછવું હોય તો શું કરે છે, એક ટોકન બનાવે છે, એક ટોકન બનાવે છે અને એને પાસ કરે છે, એને પાસ કરે છે સ્ટેશન વન થી સ્ટેશન ટુ, ત્યાંથી સ્ટેશન થ્રી. તો આને કહેવાય છે પોલિંગ એન્ડ ટોકન પાસિંગ. મતલબ શું કે ટોકન એટલે એક મેસેજ જ છે, ટોકન ઇઝ અ કાઇન્ડ ઓફ મેસેજ. એ શું કરે છે, પૂછે છે હરેક સ્ટેશનને કે તમારી પાસે કોઈ ડેટા છે ટ્રાન્સમિટ કરવા માટે કે નથી. જો ના હોય તો એ ટોકનને આગળ ટ્રાન્સમિટ કરશે, અને જો એની પાસે કંઈ હશે તો એ ટોકન એની પાસે રાખશે, એમાં એનો મેસેજ એડ કરશે અને પછી એને ટ્રાન્સમિટ કરે છે. આને કહેવાય છે પોલિંગ એન્ડ ટોકન પાસિંગ. સોરી, ધીસ ઇઝ જસ્ટ ટોકન પાસિંગ, સોરી માય મિસ્ટેક. આને કહેવાય ટોકન પાસિંગ. હવે પોલિંગ એટલે શું, આજે મેં તમને મેથડ સમજાવી એને કહેવાય છે ટોકન પાસિંગ. હવે આપણે વાત કરીએ પોલિંગ. પોલિંગમાં શું હોય કે એક માસ્ટર ડિવાઇસ જે છે એ એના કંટ્રોલમાં જેટલા પણ સ્લેવ ડિવાઇસીસ છે ને એ બધાને પૂછશે કે તમારી પાસે કોઈ ડેટા છે ટ્રાન્સમિટ કરવા માટે, અને જો કોઈ સ્લેવ ડિવાઇસ પાસે ડેટા હશે પાસ કરવા માટે તો એ એને એક્સેપ્ટ કરશે અને રિક્વેસ્ટ મોકલશે એને ડેટા ટ્રાન્સમિટ કરવા માટે, અને પછી એ બસ ઉપર એનો ડેટા જે છે એ ટ્રાન્સમિટ કરી શકશે. આને કહેવાય છે પોલિંગ. સમજાણું પોલિંગ શું હોય અને ટોકન પાસિંગ શું હોય? દેવાંગ, ઓકે. હવે પોલિંગ મિકેનિઝમ જે છે ને એ માસ્ટર સ્લેવમાં, જ્યારે માસ્ટર સ્લેવ મેથડ જ્યારે એપ્લાય કરવામાં આવેલી હોય ત્યારે પોસિબલ છે, પણ ટોકન પાસિંગ મોસ્ટલી છે ને માસ્ટર માસ્ટરની વચ્ચે જ થતું હોય છે. મતલબ દેર આર મલ્ટિપલ માસ્ટર્સ ઇન ધ નેટવર્ક, તો એ મલ્ટિપલ માસ્ટર્સ આપસમાં ટોકન પાસ કરીને પૂછે છે એકબીજાને કે ભાઈ કોઈની પાસે ડેટા છે કે નહીં ટ્રાન્સમિટ કરવા માટે. સી, આ વસ્તુ તમારી એક્ઝામમાં ક્યાંય નથી પૂછાતી, થર્ડ સેમેસ્ટરમાં, સિક્સ્થમાં પૂછાશે, થર્ડમાં ક્યાંય નથી તમારે, પણ આ જસ્ટ એક તમને કહું છું. બરાબર, પોલિંગ જે છે એ માસ્ટર સ્લેવ કન્સેપ્ટમાં યુઝ થાય, બટ ટોકન પાસિંગ જે છે એ માસ્ટર માસ્ટરની વચ્ચે કમ્યુનિકેશન કે પછી સોરી મીડિયમ એક્સેસ કંટ્રોલ માટેની મિકેનિઝમ છે. બરાબર, ક્લિયર? હવે આપણે આપણા મેઇન ટોપિક પર આવી જઈએ કે પ્રોફિબસ જે છે એના ઘણા બધા અલગ અલગ સ્ટાન્ડર્ડ વર્ઝન્સ છે. આ ખાલી તમારે નામ યાદ રાખવાના છે, પ્રોફિબસ ડીપી જેમાં માસ્ટર સ્લેવ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે, દેન પ્રોફિબસ એફએમએસ જેમાં મલ્ટી માસ્ટર ઓર પીયર ટુ પીયર એપ્લાય કરવામાં આવેલું છે. મલ્ટી માસ્ટર મતલબ જેમાં ઘણા બધા માસ્ટર ડિવાઇસીસ હોઈ શકે છે. ઓકે, એન્ડ ધ થર્ડ ઇઝ પ્રોફિબસ પીએ જે ઇન્ટ્રિન્સિકલી સેફ એરિયાઝમાં યુઝ કરવામાં આવે છે. ઇન્ટ્રિન્સિકલી સેફ એટલે જ્યાં આગ લાગવાની શક્યતાઓ વધારે હોય. પ્લાન્ટમાં હરેક એરિયા જે છે એ સેફ હોતો નથી. હરેક એરિયાના તમે લોકો સેફટીમાં અત્યારે ભણતા જ હશો, બરાબર, કે જેટલા પણ પ્લાન્ટના જેટલા અમુક એવા એરિયા હોય, ઝોન હોય જ્યાં આગ લાગવાની શક્યતાઓ વધારે હોય, ઘણી જગ્યાએ એવી ડસ્ટ ઉડતી હોય, તો આ શું છે, હેઝાર્ડસ એરિયા કહેવાય. બરાબર, તો એવા હેઝાર્ડસ એરિયામાં યુઝ કરવામાં આવે છે એને કહેવાય છે ઇન્ટ્રિન્સિકલી સેફ. બરાબર, તો ત્યાં કઈ યુઝ થાય છે, પ્રોફિબસ પીએ. તો પ્રોફિબસના ત્રણ સ્ટાન્ડર્ડ વર્ઝન છે, પ્રોફિબસ ડીપી, પ્રોફિબસ એફએમએસ એન્ડ પ્રોફિબસ પીએ. બરાબર, આટલું ક્લિયર બધાને? ઓકે, તો આજના સેશનમાં કઈ ડાઉટ? ઓકે, આજે મારે એક્ચ્યુઅલી નવો ટોપિક સ્ટાર્ટ કરવો હતો, પણ કોઈ વાંધો નહીં, આપણે
વેનસડે હવે અહીંયાથી કન્ટિન્યુ કરશું, બરાબર? ઓકે, ઓલ ધી બેસ્ટ ફોર ટુડેઝ એક્ઝામ એન્ડ યુ કેન લોગ આઉટ નાઉ. થેન્ક યુ.